सुप्रभात विद्यार्थी मित्रों, पाठ त्रण पछी आजे आपणे काव्य चार मेघधनुष विषे समझवाना छे। विद्यार्थी मित्रों, अहीं तमने चित्रनी अंदर कंईक देखाय छे, बराबर? जळ देखाय छे, वादळो देखाय छे, नदी देखाय छे अने आ तमने मेघधनुष देखाई रह्युं छे। मेघधनुष एटले के रेनबो, जे वरसादमां ज्यारे वरसाद खूब पड़े त्यारे आकाशनी अंदर તમે મેઘધનુષને જોઈ શકો છો। ઘણી વખત મેઘધનુષ સાત રંગોવાળું તમને એવા પટ્ટા આકાશની અંદર સર્જાતા દેખાશે તો તેને મેઘધનુષ કહેવાય। તો આ કાવ્યનું નામ પણ કવિએ મેઘધનુષ આપ્યું છે। તો એના વિશે આપણે આજે જોઈશું। એક નાની અમસ્તી કાવ્ય છે, પણ આપણે તેને સમજતા પહેલાં આપણે શબ્દાર્થ જોઈએ। મેઘધનુષ रेनबो, साथियों, ऑस्पिशियस फिगर ऑफ स्वस्तिक। स्वस्तिक आपणे पाड़ीए छे घणी वखत जयरे आपणा घर में पूजा होय, घरे रोज पूजा आपणे उमरा पूछता होईए, आपणा डोर स्टेप पर आपणे साथियों पाड़ीए छे, एटले के स्वस्तिकनुं चिन्ह करीए छे। तमे बधा ज स्वस्तिकथी परिचित छो। जे पूजामां, कोई पण पूजा होय मंदिरमां, તમને શુભ કાર્ય જ્યારે પણ શરૂઆત કરીએ ત્યારે આપણે સ્વસ્તિક એટલે કે સાથીઓ પાડીએ છે। હાથીઓ, નેમ ઓફ ધ 13th મેન્શન। કંકાવટી, સ્મોલ બાઉલ ટુ કીપ ધ રેડ પેસ્ટ યુઝડ ફોર મેકિંગ ઓસ્પિશિયસ માર્ક ઓન ધ ફોરહેડ, બરાબર? કંકાવટી, કંકા મતલબ કંકુને રાખવા માટેની ડબ્બી, સ્મોલ બાઉલ ટુ કીપ ધ રેડ પેસ્ટ। તમારા બધાના ઘરમાં પૂજાના સ્થાનમાં કંકાવટી હશે જેની અંદર લાલ કલરની પેસ્ટ મતલબ કે કંકુ હોય છે, જે રેડ કલરનો હોય છે, કુમકુમ જેને તમે કહો છો, તેમાં પાણી નાખીને એની પેસ્ટ કરવામાં આવે છે અને તેનું તમે ફોરહેડ પર તિલક કરો છો। તો એને એ જે રાખવાની જે જગ્યા છે એને જે ડબ્બીની અંદર રાખવામાં આવે છે તેને કહેવાય છે કંકાવટી। હવે આપણે કાવ્ય જોઈશું। સાત રંગોથી રંગાયું આકાશ। આકાશમાં સાત રંગથી એ રંગાઈ ગયું છે। સાત રંગના પટ્ટા મેઘધનુષની અંદર જોવા મળે છે, તેથી તેને મેઘધનુષ, ઇન્દ્રધનુષ, રેનબો આપણે એને અર્થ આપણે જોયો। સાત રંગના પટ્ટા હોય છે, એની અંદર સાત રંગ તમને દેખાઈ રહ્યા છે, અલગ અલગ કલર, બરાબર? તો સાત રંગોથી રંગાયું આકાશ, જાણે કુદરતે પૂર્યો છે સાથીઓ। કુદરત જેસે ભગવાનને, કુદરતને આસમાન કે અંદર જેસે જેવી રીતે સાથીઓ પૂરી દીધો હોય એવું લાગે છે। રંગોલી કુછ બના દી હૈ એસા લગ રહા હૈ। સાથીઓ મતલબ સ્વસ્તિક થાય, સાથીઓનો અર્થ રંગોળી પણ થાય, કે જાણે આકાશમાં ભગવાને આપણા માટે એક સુંદર મજાની રંગોળી સાત રંગથી બનાવી હોય એવું લાગે છે। ચોમાસાની સિઝનની અંદર એટલે કે જ્યારે વરસાદ ઋતુ આવે છે, વરસાદ પડે છે, વાદળ ઘેરાયેલા હોય છે, ત્યારે આપણને આકાશની અંદર મોટે ભાગે ઇન્દ્રધનુષ અથવા મેઘધનુષ આપણને જોવા મળે છે અને એ મેઘધનુષ જોતા આપણને એવો અનુભવ થાય છે કે જાણે કુદરતે સાથીઓ આકાશની અંદર પૂર્યો છે। વરસાદ પડતા જ વીજળી અલબ ઝલપ જોઈ મલકતી અને ગગન ગાજે હાથીઓ। વીજળી અલબ ઝલપ જોઈ મલકતી, અલબ ઝલપ જોઈ એટલે એ ઘણીવાર આવે, પાછી તમને ખબર છે કે વીજળી કેવી રીતે આવે છે, બરાબર? એ થોડીવાર દેખાય પાછી બંધ થઈ જાય, થોડીવાર આવે પાછી જાણે આપણી સાથે સંતા કુકડી રમતી હોય, અલબ ઝલપ જોઈ મલકતી, અને જાણે એ આવી આપણી સાથે રમત રમીને જાણે હસતી હોય, મલકતી હોય એવું લાગે છે। જ્યારે વરસાદ પડે ત્યારે કેવું વાતાવરણ થઈ જાય છે અને મેઘધનુષ દેખાય, વીજળી ચમકે, એની વાત અહીં કાવ્યમાં આપણને કવિએ કરી છે। અને ગગન ગાજે હાથીઓ, ગગન એટલે આકાશ, આકાશની અંદર જાણે હાથીઓ ચાલે એવો ગડગડાટ આપણને સંભળાય છે, બરાબર? જ્યારે વીજળીનો અવાજ થાય છે, વીજળી ચમકે છે, વાદળમાં પણ ઘણીવાર ગડગડાટ તમને સંભળાતો હોય છે, વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે વાદળની અંદર પણ તમને અવાજ સંભળાય છે।
તો ગગન કંકા વટીમાંથી છંટાયું કંકુ અને વરરાજા પેટે મેઘ મલકાયો. તો વરસાદ પડવાનો છે એ પહેલાં વીજળી ચમકે છે, વાદળ ગરજે છે, મેઘધનુષ ઘણીવાર દેખાય છે. જાણે એવું લાગે છે કે ગગન કંકાવટી, આકાશ આખું કંકાવટી જેવું છે. આપણે કંકાવટીનો અર્થ જોયો કે એવી ડબ્બી કે જેની અંદર આપણે કુમકુમ રાખીએ છીએ, તો અહીં ગગનને કંકાવટી સાથે સરખામણી કરવામાં આવી છે. ગગન એટલે આકાશ, કે જાણે આકાશમાંથી છંટાયું કંકુ, આકાશમાંથી જાણે કંકુ નીચે પડે છે, કુમકુમ નીચે પડે છે, અને વરરાજા પેટે મેઘ મલકાયો. વરરાજાની જેમ, મેઘ એટલે વરસાદ, અને વરરાજાની જેમ મેઘ વરસાદનું આગમન થાય છે, એટલે કે વરસાદની શરૂઆત થાય છે. જેવી રીતે વરરાજા બેન્ડ બાજા લઈને આવે અને એનો અવાજ કેવો હોય છે, ઢોલ નગારા વાગે છે, તો એવી જ રીતે અહીંયા વરસાદની સરખામણી, મેઘ એટલે વરસાદની સરખામણી વરરાજા સાથે કરવામાં આવી છે કે વીજળી ઝમકે, વાદળ ગરજે, મેઘધનુષ દેખાય અને એ વરરાજા પેટે જાણે મેઘ મલકાયો, એટલે કે વરસાદનું આગમન થયું, વર્ષાનું આગમન થયું એવું લાગે છે. રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાયો. વરસાદ આવવાથી એક જણ રિસાઈ જાય છે, તમને પણ ખબર છે કે કોણ રિસાઈ જાય, એટલે કે દુઃખી થઈ જાય, અને એ છે કોણ, સૂર્ય. તો સૂરજદાદા વરસાદ પડવાથી દેખાતા નથી, તો એ આકાશની અંદર વાદળાઓની પાછળ એ છુપાઈ જાય છે. તો વરસાદ આવે ત્યારે તમને ખબર છે કે કાળા વાદળો છવાઈ જાય અને આ સૂરજદાદાનો પ્રકાશ ઓછો થઈ જાય, કારણ કે એ વાદળાની પાછળ છુપાઈ જાય છે. તો અહીં કાવ્યમાં કવિએ એવા શબ્દનો ઉપયોગ કર્યો છે કે સૂરજદાદા રિસાઈ જાય છે, કે રિસાઈને આકાશમાં ફરતો અને સામે જઈને સૂર્ય છુપાયો, અને સૂર્ય છુપાઈ જાય છે. બરાબર, તો અહીં કાવ્યમાં આપણને કવિએ વરસાદ પડે તે પહેલાંનું વાતાવરણ અને પછી શું થાય છે તેની અહીં આપણને ચર્ચા કરી છે અને તેનું સુંદર વર્ણન આપણને અહીં આપ્યું છે. તમારે પણ ઘરેથી વિદ્યાર્થી મિત્રો કાવ્યનું વાંચન અને શબ્દના અર્થનું લેખન કાર્ય તમારી નોટબુકની અંદર કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.